समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। દિવાળીના તહેવારો માટે ખરીદીના માહોલમાં ચીલઝડપ અને ચોરીની ઘટનાઓ નિવારવા પોલીસ તંત્ર એક્શનમાં. જિલ્લા પોલીસ અધિક્ષકે શહેરી વિસ્તારોમાં ગુનેગારો પર વોચ રાખવા ખાસ ટીમોની કરી રચના. ડીસામાં ભૂમાફિયાઓના કથિત ત્રાસથી કંટાળી ગેરેજ માલિકે ઝેર ઘોળતા ચકચાર. ડીસા નગરપાલિકાના મહિલા સદસ્ય સામે પીડિત પરિવારના ગંભીર આક્ષેપો. રવિ સિઝનના વાવેતર માટે નાણાકીય જરૂરિયાત વધી જતા આર્થિક ભીંસ ભોગવતા ખેડૂતો માર્કેટમાં મગફળી વેચવા મજબૂર. સરકાર મગફળીની ટેકાના ભાવે વહેલી ખરીદી શરૂ કરાવે તેવી ખેડૂત આલમની માંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. થરાદ ખાતે કાર્યરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો કારમો પરાજય થયો છે અને શાસક પેનલનું રાજ અકબંધ રહ્યું છે. થરાદ બજાર સમિતિના ખેડૂત વિભાગની 8 બેઠકોની ચૂંટણી માટે ગત સોમવારે મતદાન યોજાયા બાદ આજે જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મતગણતરી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલ મતગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ પરિણામોની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ મંત્રી માંગીલાલ પટેલની હરીફ પેનલનો કારમો પરાજય થયો છે, જ્યારે રાજ્ય સરકારના મંત્રી અને થરાદ બજાર સમિતિના વર્તમાન ચેરમેન પરબતભાઈ પટેલના નેતૃત્વ હેઠળની શાસક પેનલનો વિજય થયો છે. થરાદ બજાર સમિતિના કાર્યાલય ખાતે હાથ ધરાયેલ મતગણતરી બાદ જાહેર કરાયેલા પરિણામોમાં પરબતભાઈ પટેલની પેનલના તમામ 8 ઉમેદવારોની જીત થતાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ભારત માતાની જય બોલાવી વિજયોત્સવની ઉજવણી કરી હતી. ભાજપના કાર્યકરો તેમજ ખેડૂતોએ પણ પરસ્પર મોં મીઠા કરાવી ખુશી મનાવી વિજેતા પેનલને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્યના મંત્રી માનનીય શ્રી પરબતભાઈ પટેલની પેનલનો ભવ્ય વિજય છે તે અને જે તમામ મતદારોએ માન્ય મંત્રીશ્રીનો પૂરેપૂરો વિશ્વાસ રાખી અને ખૂબ શ્રદ્ધાથી અને ખૂબ વોટ આપ્યો છે એ બદલ તમામ જનતાનો આભાર માનું છું. ભારત માતા કી જય. થરાદ યાર્ડની માર્કેટ યાર્ડની ચૂંટણીમાં જે આપણે પરબતભાઈ પટેલની પેનલ હતી એ જવલંત વિજય થયેલ છે એ બદલ થરાદના ખેડૂતો અને મંડળીના મતદારો અને થરાદ તાલુકાની પ્રજાએ જે આમાં સાથ આપ્યો અને જે પેનલને જીતાડી એ બદલ બધાનો આભાર. થરાદ તાલુકાના રાહ ગામે એક શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમની વર્દીના આધારે થરાદના પીએસઆઈ એલજી નકુમ અને એએસઆઈ પ્રતાપસિંહ રાહ ગામે ગયા હતા, જ્યાં રાત્રિના સુમારે ગગાજી ગોળિયા શાળા પાસે સામે આવેલા એક શખ્સે પોલીસ સાથે અસભ્ય વર્તન કરતા પીએસઆઈ નકુમે પોતાની ઓળખાણ આપી હતી. જોકે લથડિયા ખાતી હાલતમાં આ શખ્સે પોલીસ હોય તો મારો શું ફેર પડશે તેમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસે તેને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ ઈસમ થરાદના ચાંગડા ગામનો મસરાભાઈ જોઈતાભાઈ દલિત હોવાની વિગતો બહાર આવી છે. થરાદ પોલીસે આ શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઈ જોશીની સૂચનાથી જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી ડીસા અને પાલનપુર સહિતના વિસ્તારોમાંથી 7 ગાડીઓ ઝડપી લઈ સપાટો બોલાવી દીધો છે. ભૂસ્તર વિભાગે આ ઓપરેશન પાર પાડ્યા બાદ ખનીજ ચોરી કરનાર શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો છે. આ 7 ગાડીઓના માલિકો પાસેથી 14 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કરાતા ભૂમાફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગત સોમવારે સાંજે પાલનપુર નગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. પાલિકા કચેરીના સભાખંડમાં પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની આ સામાન્ય સભામાં
શહેરમાં વિવિધ વિકાસ કામોને આવરી લેતા 16 મુદ્દાઓને મંજૂરી અપાઈ હતી. શહેરના ઐતિહાસિક મીરા દરવાજા તેમજ મીઠી વાવની શાન જળવાઈ રહે તે માટે આ ઐતિહાસિક સ્થાનોના નવીનીકરણના મુદ્દાને પણ આવરી લેવાયો હતો. જોકે પ્રમુખે જનરલ બોર્ડનો પ્રથમ મુદ્દો સદસ્યો સમક્ષ મૂકતા વિરોધ પક્ષના નેતાઓ જનરલ બોર્ડના એજન્ડાની ફાઇલ સભા પહેલા બતાવાતી નથી તે મુદ્દાને લઈ વિરોધ દર્શાવતા વાતાવરણ તંગ બન્યું હતું. બાદમાં પ્રમુખે બોર્ડના એજન્ડાના તમામ મુદ્દાઓને એક સાથે સદસ્યો સમક્ષ મૂકી વિરોધ પક્ષના વિરોધ વચ્ચે શાસક પક્ષની બહુમતીથી તમામ મુદ્દાઓ મંજૂર કરી દઈ બોર્ડની સભા પૂરી જાહેર કરતા કોન્ફરન્સ હોલમાં જ વિરોધ પક્ષના નેતા અને પાલિકાના કચેરી અધિક્ષક વચ્ચે એજન્ડા ન બતાવવાની બાબતે ઝપાઝપી થઈ હતી. જોકે ચીફ ઓફિસરે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આજનું જે બોર્ડ હતું, જે સાધારણ સભા અમારે 10માં રેગ્યુલર બોર્ડ હતું, એના વિશે બોલો. મુદ્દા વિકાસના હતા, વિકાસના મિક્સર મુદ્દાઓ હતા. પછી કામના મુદ્દાઓ બધા હતા, અમારા લોકલ કામ કરીએ એના મંજૂરીના મુદ્દા હતા. જે જે ખાસ વિકાસનું કામ તો તમામ શહેરની પાણીની પાઇપલાઇનનો મુદ્દો હતો. પછી તળાવ ઇરિગેશનનો મુદ્દો હતો, વાવડીનો મુદ્દો હતો, જે પુરાની ઐતિહાસિક આપણી વાવડી છે મીઠી વાવડી એનો મુદ્દો હતો. તેમજ માલણ દરવાજા જે જૂનો ગેટ થઈ ગયો છે રિનોવેશન કરવા માટે એનો મુદ્દો હતો. એ તો આપ મીડિયાવાળા સાથે જ હતા ને, આક્ષેપ કર્યો એટલે હજી એક નંબરે ચાલુ નથી, એનો આક્ષેપ કરવાનો મુદ્દો હતો. બનાસકાંઠાના ડીસા તાલુકાના વિઠોદર ગામે દલિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ ના અપાતો હોય, દલિત સમાજના લોકોએ સામૂહિક રીતે પાલનપુર ધસી જઈ આ મામલે જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી. આગામી સમયમાં મંદિરમાં પ્રવેશ ના અપાય તો ફરી ઉગ્ર રજૂઆત કરી આક્રમક અભિગમ અપનાવવાની ચીમકી પણ વિઠોદર ગામના દલિત અગ્રણીઓએ ઉચ્ચારી છે. હવે લઈશું વિરામ, વિરામ બાદ જોઈશું. દિવાળીના તહેવારો માટે ખરીદીના માહોલમાં ચીલઝડપ અને ચોરીની ઘટનાઓ નિવારવા પોલીસ તંત્ર એક્શનમાં. જિલ્લા પોલીસ અધિક્ષકે શહેરી વિસ્તારોમાં ગુનેગારો પર વોચ રાખવા ખાસ ટીમોની કરી રચના. ડીસામાં ભૂમાફિયાઓના કથિત ત્રાસથી કંટાળી ગેરેજ માલિકે ઝેર ઘોળતા ચકચાર. ડીસા નગરપાલિકાના મહિલા સદસ્ય સામે પીડિત પરિવારના ગંભીર આક્ષેપો. રવિ સિઝનના વાવેતર માટે નાણાકીય જરૂરિયાત વધી જતા આર્થિક ભીંસ ભોગવતા ખેડૂતો માર્કેટમાં મગફળી વેચવા મજબૂર. સરકાર મગફળીની ટેકાના ભાવે વહેલી ખરીદી શરૂ કરાવે તેવી ખેડૂત આલમની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। यूनिक कलेक्शन, लेडीज वेयर, जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम। अमारे त्या लेडीज वेयर मा कुर्ती लेगीज, जीन्स टी शर्ट, रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे। जेंट्स वेयर मा पेन शर्ट, कॉटन पेन शर्ट, जीन्स टी शर्ट तेमज ब्रांडेड कंपनी ना शूटिंग शर्टिंग ना कापड़ मळशे। चिल्ड्रन वेयर मा कुर्ती लेगीज, कैप्री टी शर्ट, पार्टी वेयर ड्रेस तथा जीन्स टी शर्ट मळशे। मारवाड़ी कलेक्शन मा चणिया चोली तथा अवनवी डिजाइन मा राजपूती शूट कापड़ तेमज ओढ़ना मळशे। स्थल परमात्मा कॉम्प्लेक्स, लाल चाली रोड, डीसा। दोड़ो, दोड़ो। खेतर मा रोज नो टोळो आयो, दोड़ो। ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे। हवे मुंजाशो नहीं, छे ने कांटाळी तारनी वाड। खेती पाक ने रोज अने भूंड थी बचावा माटे आशापुरा वाडना थांभला। सौ प्रथम वार आधुनिक टेक्नोलॉजी नो उपयोग, फाइबर कॉन्क्रीट अने प्रेशर मशीन थी बनेल पिरामिड अने सादा सीमेंट ना थांभला। गुजरात सरकार नी सबसिडी मान्य संस्था खेडूतो ने 10 वर्ष नी विशेष गेरंटी आपे छे। आशापुरा तार नी वाड, चिंता मुक्त खेडूत अने खेती। विशेष जानकारी माटे संपर्क करो। નમસ્તે શૈલેશ ભાઈ। આવો આવો જિગ્નેશ ભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ગુજરાત સહિત દેશભરમાં દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે અને દિવાળી સમયે લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે। ત્યારે તહેવારો માટેની ખરીદી દરમિયાન લૂંટ અને ચીલ ઝડપના ગુનાઓ નિવારવા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્રએ દિવાળીના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ ટીમ તૈયાર કરી છે। દિવાળીના તહેવારો પૂર્વે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો જ્યાં ખરીદી કરવા આવતા હોય તેવી જગ્યાઓને ટાર્ગેટ બનાવી અસામાજિક તત્વો ચીલ ઝડપ કે લૂંટની ઘટનાઓને અંજામ ના આપે તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવવાની ખાતરી અપાતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલે જણાવ્યું હતું કે તહેવારોના દિવસોમાં ગુનેગારોને ઉગતા જ ડામી દેવા એ અમારી પ્રાથમિકતા રહેશે। આવનાર સમયમાં દીપાવલીનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવનાર છે। એ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં પણ દિવાળીની ધૂમધામથી ઉજવણી થશે। જ્યારે દીપાવલીની ઉજવણી થાય છે ત્યારે ઘણા બધા ઇકોનોમિક મોટા મોટા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે, લોકો હર્ષ ઉલ્લાસ સાથે માર્કેટમાં ખરીદી કરવા આવતા હોય છે। એ પ્રસંગે આજે પોલીસ, બનાસકાંઠા પોલીસ દ્વારા એક મિટિંગ આજે અહીંયા રાખવામાં આવી છે અને જેમાં દીપાવલીમાં એક વિશેષ સ્કીમનું બનાસકાંઠા પોલીસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે। આમાં અમારો મેઇન ટાર્ગેટ માર્કેટ વિસ્તાર રહેશે અને જે પણ જ્વેલરી શોપ્સ છે, બેંક્સ છે અને અન્ય પણ માર્કેટ વિસ્તાર છે જ્યાં પબ્લિક ખાસ કરીને શોપિંગ કરવા માટે દિવાળીના પ્રસંગે આવતી હોય છે એ વિસ્તારમાં અમે ટાર્ગેટ કરવાના છે। પોલીસની એક વિશેષ સ્કીમ હશે। પબ્લિકને પણ મારી એક રિક્વેસ્ટ છે કે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવે, કોઈ પણ જાતની વધારે કેશ લઈને આપ જતા હોય કાં તો જ્વેલરી શોપની આજુબાજુમાં હોય તો ત્યાં વિશેષ સાવચેતીના પગલાં લેવામાં આવે। શરીર ઉપર મેલું નાખીને જે ઉઠાંતરી કરવાની જે ગેંગો છે એ પણ આ સમયમાં વધારે સક્રિય હોતી હોય છે, તો આમાં જે હોય આવા ગેંગ પર પણ એ નજર રાખવામાં આવે અને કોઈ પણ જાતનો કોઈ ખાણીપીણીની વસ્તુ માર્કેટમાં આપને આપતો હોય તો એ પણ ન લેવામાં આવે અને અન્ય સાવચેતીના પગલાં લેવામાં આવે। કોઈ
શંકાસ્પદ વ્યક્તિ દેખાતો હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને કાં તો 100 નંબર ઉપર આપ સૌ જાણ કરશો. અને આપની દિવાળી ખૂબ ખૂબ સારી રહે અને શાંતિ અને સુરક્ષા પૂર્ણ રહે એવી શુભેચ્છા. બનાસકાંઠાના તાલુકા મથક દાંતીવાડા ખાતે કોલોની વિસ્તારના મુખ્ય માર્ગ પર આચરાયેલા દબાણો સામે માર્ગ અને મકાન વિભાગે લાલ આંખ કરતા દબાણદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગના ડીસા ખાતેના નાયબ કાર્યપાલક ઇજનેર એચ કે લિંબાચિયાએ દબાણદારોને આગોતરી નોટિસો ફટકાર્યા બાદ દાંતીવાડા ખાતેના IAS તાલુકા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આક્રમક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન દાંતીવાડા સ્થિત BSF કેમ્પના પ્રવેશ દ્વાર આગળથી ડીસા તરફ જતા મુખ્ય માર્ગ પરના દબાણો કડકાઈપૂર્વક તોડી પડાતા અફડાતફડી મચી ગઈ હતી. દાંતીવાડા ખાતે ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોય તંત્ર દ્વારા હાથ ધરાયેલા દબાણ હટાવ ઝુંબેશને વ્યાપક આવકાર સાંપડ્યો છે. જો કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ વાલાદવાલની નીતિ અપનાવી મોટા શોપિંગ સેન્ટરોના દબાણોને નજરઅંદાજ કરી નાના વેપારીઓના દબાણો જ દૂર કર્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક વેપારીઓ આ કાર્યવાહી સામે રોષ ઠાલવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં જમીનના ભાવો આસમાને પહોંચી રહ્યા હોય ભૂમાફિયાઓ સક્રિય બની જમીનો પચાવી પાડવાના કારસા રચી રહ્યા છે. ત્યારે ગત સોમવારે સાંજે ડીસાના એક જાણીતા વેપારીએ કથિત રીતે ભૂમાફિયાઓના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ડીસા શહેરના જાણીતા વેપારી અને ગાયત્રી મોટર્સ નામની પેઢી ધરાવતા સુમેરભાઈ ચૌહાણે સોમવારે સાંજે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ઘટનાની જાણ થઈ જતા પરિવારજનોએ તાત્કાલિક 108ની એમ્બ્યુલન્સ બોલાવી તેમને ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને સમયસર સારવાર મળી જતા સુમેરભાઈ ચૌહાણનો જીવ બચી ગયો હતો. જો કે તેમણે આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું તે અંગે તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે ડીસાના રેલવે સ્ટેશન 4 રસ્તા નજીક આવેલી તેમની માલિકીની જમીન પર ડીસા નગરપાલિકાના મહિલા સદસ્ય દ્વારા કરાતું બાંધકામ અટકાવવા માટે સુમેરભાઈ ચૌહાણ તથા તેમના પત્નીએ આ મહિલા કોર્પોરેટર પાસે જઈ શાંતિપૂર્વક વાત કરી હતી. જો કે આ મહિલા પાલિકા સદસ્યએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા આવા ત્રાસથી કંટાળી સુમેરભાઈ ચૌહાણે ઉંદર મારવાની દવા પીને આપઘાતની કોશિશ કરી હતી. જો કે તેમને વોમિટિંગ ચાલુ થઈ ગયા બાદ મોઢા ઉપર ફીણ નજરે પડતા પરિવારજનોએ તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડ્યા હતા. તેમના પત્ની ગીતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે આવું પગલું ભરવા પાછળ ડીસા નગરપાલિકાના મહિલા સભ્ય અને તેમના સાગરીતોનો ત્રાસ જવાબદાર છે. બે દિવસ પહેલાં રાજસ્થાન લગ્નમાં ગયા હતા. પાછળ અમારે પાછળ અમારા પ્લોટમાં એ લોકો છે એને દુકાનો ઊભી કરી નાખી. તો અમે આજ સવારે શાંતિનું માટે ખાલી મળવા જ ગયા કે અંસાબેન એનો જે કેસ ચાલુ છે ને તમે અમારા પ્લોટમાં આ દુકાનો કેમ ઊભી કરી. તો એ જેમ તેમ બોલવા માંડી કે તમે બાથે થવા આવ્યા છો મારી સાથે કે જાનથી મારી નાખી છે કે સીધો થાય સીધો થાય કે દોઢા કે જતો રહે અહીંથી નહીં તો પછી તારી છોકરાને સ્કૂલમાંથી ઉપાડીને કાપી નાખીશ ને મારી નાખીશ ને એ બધી મને ધમકીઓ આપવા માંડી. એટલે અમે એ વખતે તો ઘેર આવી ગયા પણ એમને લઈને હું ઘેર આવી એને પછી એ લોકો પાછળ બહુ જ માથાકૂટ કરી છે મારા મિસ્ટર સાથે. એટલે એ મારા મિસ્ટર સેન નથી કરી શક્યા એને માટે આ એવું પગલું કર્યું છે. એમને ઉધઈની દવા હાથમાં લઈ લીધી છે. ઉધઈની દવા એક બે ઘૂંટ એમને ગઈ બી હશે લેકિન હું હાથમાંથી પડાવીને બીજી તો ઢોળાઈ ગઈ છે ઘરમાં આખા ઘરમાં ફેલાયેલી છે પણ 2-3 ચમચ તો એમને પેટમાં ગઈ જ છે ઉધઈની દવા. ડીસા શહેરમાં ભૂમાફિયાઓના ત્રાસની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ ઘટનામાં ભૂમાફિયાઓ જવાબદાર છે કે અન્ય કોઈ પરિબળ તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. રવિ સિઝનના વાવેતર માટે નાણાકીય જરૂરિયાત વધી જતા આર્થિક ભીંસ ભોગવતા ખેડૂતો માર્કેટમાં મગફળી વેચવા મજબૂર. સરકાર મગફળીની ટેકાના ભાવે વહેલી ખરીદી શરૂ કરાવે તેવી ખેડૂત આલમની માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ જેમાં એક હોલ, બે બેડરૂમ, કિચન,
એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોટ દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સિલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઇવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન, તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર ગરામણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન, વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. નાઉ વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અવર ન્યુ ફીચર, ફૂડ હોમ ડિલિવરી ઓન શોપ સેફ. When you're hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. C-Mart. Ladies માટે branded top, leggings, kurta, branded jeans અને t-shirt C-Mart માં, gents ના jeans અને trousers ની દુનિયા. હવે બદલીએ fashion ની દિશા અને ચાલો C-Mart Disa. C-Mart. અમારી special offer ફક્ત રૂપિયા 999 માં 4 shirts અને 999 રૂપિયા માં 3 jeans. gents, ladies તથા children wear માં અદ્ભુત varieties. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા કક્ષાનું 50મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. પર્યાવરણની થીમ પર યોજાયેલા આ જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાભરની શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો, જે પૈકી ડીસા ખાતેની આદર્શ હાઈસ્કૂલના શિક્ષિકા પલ્લવીબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આદર્શ હાઈસ્કૂલના સ્પર્ધકોએ રજૂ કરેલી ધુમાડાના શુદ્ધિકરણની પર્યાવરણ આધારિત કૃતિ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે આવી હતી. આ કૃતિ રાજ્યકક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી પામી છે. ગુજરાત સરકારે આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હજુ સુધી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ નથી. બીજી બાજુ અત્યારે મોટાભાગના ખેડૂતો ખેતરમાંથી મગફળી કાઢી માર્કેટયાર્ડોમાં વેચી રહ્યા છે.
સરકાર 15 નવેમ્બર થી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરનાર છે. જોકે ત્યાં સુધી મોટાભાગના ખેડૂતો પોતાની મગફળી વેચી દે તેમ હોય, ખેડૂતો ટેકાના ભાવનો લાભ લઈ શકે તેમ ના હોય, પાલનપુર વિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારથી જ સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરે તેવું ઈચ્છી રહ્યા છે. ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ વર્ષે પણ આગામી 15 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે અને ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. જોકે આર્થિક ભીસના પગલે ખેડૂતો અત્યારથી જ મગફળી માર્કેટમાં વેચી રહ્યા છે અને મોટાભાગની મગફળી આગામી 15 દિવસ સુધીમાં માર્કેટયાર્ડમાં વેચાઈ જાય તેમ છે. હાલ રવિ સિઝનના નવા વાવેતર માટે નાણાકીય જરૂરિયાત વધી જતા ખેડૂતો વધારે સમય સુધી મગફળીનો સંગ્રહ કરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો ખેડૂતોને જાજો ફાયદો થાય તેમ નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. 15 તારીખ પછીના ભાવ કોક વધવાનો સરકાર કરી રહી છે, તો એ ટાઈમે તો વેપારીના માલ આપવાનો કે ખેડૂતોનો આપવાનો? તો જો ખેડૂતોનો માલ લેવો હોય તો એને અત્યારે ખરીદ કરવી પડે, અને જો માર્કેટમાં વેપારી ખેડૂતનો માલ વેચાય અને ઉપરનો ભાવ સરકાર જો ચૂકવે તો ખેડૂતને લાભ થાય. કારણ જો ખેડૂતનો ડાયરેક્ટ ભાવ એ ખરીદ કરે કોઈ ગ્રાફેડ ના કહીએ તો એમાં તો માલ કનો આવે ને કનો જ ગયો, ખેડૂતોનો જ ગયો કે વેપારીઓનો જ ગયો કે સરકારના માણસોનો જ ગયો? એ કઈ અત્યારે જાહેર કરવો પણ અત્યારે લેવો જોઈએ સરકો? અત્યારે ખેડૂતોને જરૂર અત્યારે છે, દિવાળી પછી તો ખેડૂતોનો માલ જ નથી, માલ વેચાઈ દેવાનો. આ વર્ષે બનાસકાંઠામાં અપૂરતા વરસાદના પગલે પાક નિષ્ફળ જતા અને ખેત પેદાશોનો પૂરતો ભાવ ના મળતા જગતનો તાત પીસાઈ રહ્યો હોય, રાજ્ય સરકારે બનાસકાંઠાના 9 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે ખેત પેદાશોના પૂરતા ભાવ ના મળવાના કારણે પરેશાની વેઠી રહેલા ખેડૂતો 15 દિવસ સુધીમાં મગફળી માર્કેટમાં વેચાઈ જાય તે પૂર્વે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દે તેવી માંગણી કરી રહ્યા છે. મારું કહેવાનું એમ કે આ 1 તારીખથી જો ટેકાના ભાવ ચાલુ કરી દે તો ખેડૂતોને ફાયદો થાય. એના વતરેક આ પાછળ લંબાવે છે તો ખેડૂત લગભગ મગફળી વેચી દે તો ખેડૂતને ફાયદો કોઈ થાય ના, ટેકાના ભાવ લઈને શું કરવાના પછી? રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા તે સરાહનીય છે, પરંતુ અત્યારે બટાટા, રાયડો અને ઘઉંના વાવેતર માટે પૈસાની જરૂરિયાત વધી જતા ખેડૂતો મગફળી માર્કેટમાં વેચી રહ્યા છે, જેથી સરકાર દ્વારા 15 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાયા બાદ મોટાભાગના ખેડૂતોને કોઈ ફાયદો થાય તેમ ના હોય, આ મામલે રાજ્ય સરકાર વધુ હકારાત્મક અભિગમ દર્શાવી મગફળીની ટેકાના ભાવે ખરીદી વહેલી શરૂ કરાવે તે ઇચ્છનીય છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 32,450 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 425 રૂપિયા ઘટીને 38,325 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 425 રૂપિયા ઘટીને 38,125 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે કપાસના ભાવ 1100 થી 1120 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 735 થી 748, ઘઉંના 358 થી 415, બાજરીના 327 થી 368, મગફળીના 751 થી 992, અડદના 880 થી 1047, મગના 1086 થી 1096, ગવારના 870 થી 891, તલના 2390 થી 2620, રાજગરાના 1121 તેમજ રચકા બાજરીના ભાવ 355 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે કપાસની 55 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 41, ઘઉંની 24, બાજરીની 1066, મગફળીની 48,361, અડદની 106, મગની 1267, ગવારની 496, તલની 38, રાજગરાની 23 તેમજ રચકા બાજરીની 30 બોરીની આવક થઈ હતી. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
બજાર સમિતિના સંચાલક મંડળની ચૂંટણીમાં પુનરાવર્તનનો પવન, ખેડૂત વિભાગની 8 બેઠકોની ચૂંટણીમાં પણ મંત્રી પરબતભાઈ પટેલના નેતૃત્વ હેઠળની શાસક પેનલના તમામ 8 ઉમેદવારોનો જ્વલંત વિજય, દિવાળીના તહેવારો માટે ખરીદીના માહોલમાં ચીલઝડપ અને ચોરીની ઘટનાઓ નિવારવા પોલીસ તંત્ર એક્શનમાં, જિલ્લા પોલીસ અધિક્ષકે શહેરી વિસ્તારોમાં ગુનેગારો પર વોચ રાખવા ખાસ ટીમોની કરી રચના, ડીસામાં ભૂમાફિયાઓના કથિત ત્રાસથી કંટાળી ગેરેજ માલિકે ઝેર ઘોળતા ચકચાર, ડીસા નગરપાલિકાના મહિલા સદસ્ય સામે પીડિત પરિવારના ગંભીર આક્ષેપો, રવિ સિઝનના વાવેતર માટે નાણાકીય જરૂરિયાત વધી જતા આર્થિક ભીંસ ભોગવતા ખેડૂતો માર્કેટમાં મગફળી વેચવા મજબૂર, સરકાર મગફળીની ટેકાના ભાવે વહેલી ખરીદી શરૂ કરાવે તેવી ખેડૂત આલમની માંગ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.